હવે મારે આગળ કંઈ કહેવાનું નથી ને, જો બધા સમજી ગયા. તમારું હાસ્ય એ બતાવી દે છે કે હવે હું શું કહેવા માંગુ છું, હે ને. એટલા માટે આપણે જો બ્રજમાંથી અમે તો જોયા યાત્રાઓમાં એવા નાચતા હોય, એવા ઠેકડા મારતા હોય, અહીંયા તો બરોબર હાલીએ ન કે, પણ ત્યાં વૃંદાવનમાં ને બ્રજમાં જઈને તો એવા આમ ઠેકડા મારતા હોય, એ ભક્તિ તરુણ બની જાય ત્યાં. હા, થાય છે. આપણે આ બધાનો આપણો અનુભવ છે કે જે ભક્તિ અહીંયા રહીને જે બૂઢી વૃદ્ધ થઈ ગઈ, એ બ્રજમાં જઈને ફરીથી તરુણ થઈ જાય છે. અને ઠાકુરજીને એવી તરુણ ભક્તિ પસંદ છે ને, ઘરડી ભક્તિ એ પ્રભુને પ્રસન્ન નથી. ભગવાનને પ્રસન્નતા એ તરુણ ભક્તિથી મળે કે જેમાં ઉત્સાહ હોય, ઉમંગ હોય. એટલે વારંવાર વૈષ્ણવો બ્રજ જાય. આપણે યાત્રા કરીએ, બ્રજવાસ કરીએ, અને એ જ ભાવનાથી એક આજે આપણું આ જે કથા અને આ કથાનું આજે આખું ક્ષેત્ર કે ભાઈ એ નંદ ભવન મેં હમ બેઠે ભાઈ બ્રજભૂમિ મેં, આ સામે શ્રી ગિરિરાજ બાવા, શ્રી ગિરિરાજજીની તરેટી, અને તમે આમ આવ્યા હશો ત્યારે જોયા હશે એ તરેટીમાં બધા પાલ લાગેલા છે. તમે વિચારો એ આદિદેવી, આજે સામે ગિરિરાજ બાવા અને શ્રી ગિરિરાજજીની તરેટીમાં લાગેલા પાલ, અને એ બ્રજભૂમિમાં, એ તરેટીમાં, એ પાલમાં આપણે રહેવાનું. ખાલી અહીંયા દર્શન કરીએ એવો આનંદ થાય છે, અને જ્યારે વાસ્તવિક ત્યાં જઈને એ અનુભવ કરીશું, એ આનંદ શું છે, એ આનંદ ઉસકી ક્યા બાત કર સકે આપણ. હા, એ આનંદ શબ્દોનો કહેવાનો નથી, એ તો અનુભવનો વિષય છે. એટલે આ બધા જો પાલ લાગી ગયા છે, હવે આપણે આપણા પાલ નક્કી કરી લેવાના છે. આવા તરેટીમાં આપણા પાલ લાગે કે નહીં, કે પછી અહીંયા ઘરડી આવી તે જ રહેવાનું છે ભક્તિને, એ આપણે ડિસાઇડ કરવાનું છે. આ એક સારો એક અવસર છે વૈષ્ણવ. જરૂર નથી યાદ અપાવવાની, તોય તમે વારંવાર ભૂલી જાઓ છો એટલે કહું છું. 2018 શ્રી રમણ પ્રભુ ગોકુલેશ બ્રજયાત્રા, કઈ તારીખ? 10 ઓક્ટોબર. અને એ 30-33 દિવસનો સમય બ્રજરજમાં, બ્રજધામમાં બેસીને બ્રજની યાત્રા, સત્સંગ, આનંદ, પછી તો ત્યાં ભક્તિ કેવી થઈ જાય વિચારો. એક સારો અવસર છે વૈષ્ણવ. ખૂબ ખૂબ આ મંચથી, આચાર્ય પીઠથી આપ બધાને આ બ્રજયાત્રામાં જોડાવા માટે, લાભ લેવા માટે આવાહન કરું છું. તત્પર બનો અને આ યાત્રામાં વહેલાસર પોતાનું નામાંકન કરાવો, યાત્રામાં જોડાવ, બ્રજ અભિલાષી બનો, બ્રજવાસી બનો, અને એ બ્રજના માધ્યમથી ભક્તિ તરુણ થાય, ઠાકુરજીને પ્રસન્નતા થાય, અને જેનું પ્રમાણ અહીંયા ભાગવતમાં વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ નવીનૈવ સ્વરૂપિણી. નવીનૈવ કે ભક્તિ બ્રજમાજીને કેવી થઈ ગઈ? નવીન થઈ ગઈ, નૂતન ભાવોથી યુક્ત. અને એમ પણ આપણા નવનીત પ્રિયાજી, આપણા ઠાકોરજી, એમને એ નવી નૈવ જોઈએ. નિત નવનિત. નવનીત પ્રિયાજી, હમ ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય, સેવા કરતા હોઈએ, એને શું પસંદ છે? નિત નવનિત. રોજ નયા નયા માખન, રોજ નયા નવા 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 ભાવ, નવીન નવીન ભાવ. તો એ બ્રજમાં જોઈને, બ્રજમાં જઈને નવીનૈવ સુરૂપિણી એવી આપણા અંદર રહેલી ભક્તિ પણ તરુણ થઈ જશે. બ્રજમાં ભક્તિ તરુણ છે, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ છે ત્યાં. તો એવી બ્રજભૂમિ આપ બધા તત્પર બનો, ઠાકોરજી આપ બધાને પ્રેરણા કરે એ સદભાવના અહીંથી પ્રગટ કરું છું. તો એ ભક્તિ પોતાનો દુઃખની વાત નારદજીને કહે છે, અને હવે નારદજી કહે છે કે માં આપ ચિંતા નહીં કરો, આપનું દુઃખનું કારણ હું સમજી ગયો, અને આ બ્રજભૂમિની મહિમા પણ હું જાણી ગયો કે આ બ્રજમાં આવીને આપ તરુણ બની ગયા. ધન્ય છે આવી આ વૃંદાવન ભૂમિ કે જ્યાં આપને સુંદર નવીન રૂપ ધારણ રૂપ આપને મળ્યું. સર્વ લોકમાં આપનો પ્રચાર ન કરું, આપના દુઃખને દૂર ન કરું, તો હું હરિનો દાસ નહીં. હવે એ નારદજી સંકલ્પ લીધો કે આપનો પ્રચાર બીજા બધા ધર્મોને ગૌણ કરીને,
જો આપનો હું પ્રચાર ન કરું તો હું હરિનો દાસ નહીં. એમ બોલીને હવે આત્મા જલ લીધું અને પછી વેદ ઉપનિષદોના મંત્ર બોલીને જલનો છંટકાવ કરવા લાગ્યા. પણ ઓલા તો બગાસા ખાવા લાગે, એ જાગૃત ન થયા, એવા પ્રમાદમાં પડેલા. શું કામે જાગૃત ન થયા? કારણ કે નારદજીની અંદર એક સાત્વિક અભિમાન આવ્યું કે હું હરિનો દાસ નહીં, જો હું જગમાં તમારો પ્રચાર ન કરું તો હું હરિનો, ઘણાની અંદર એવી ભાવના, હું કરવાનું ને, હું કરવાનું ને, મારે કરવાનું, હું કરવા, આ હું શબ્દ જ ક્યારે ન આવવો જોઈએ. હું કઈ લોગ, હું કરવાનો છું, મેં. આ નારદજીની અંદર એ જ આવ્યું, આપનો પ્રચાર ન કરું તો હું હરિનો દાસ ને. એટલે આ કથા આપણને શીખવાડે છે કે અભિમાન સાથે જો સંત ગુરુજનો પણ પરોપકારના કાર્ય કરવા માટે તત્પર બને તો એ કાર્ય સિદ્ધ થતું નથી. હવે વિચારવા લાગ્યા કે કઈ રીતે આ ભક્તિના દુઃખને દૂર કરીએ. વચન આપ્યું છે, એમના અંદર રહેલું જે અભિમાન હતું એ મૂળતઃ નષ્ટ થઈ જાય એટલે આકાશવાણી થઈ, સત્કર્મ કરો. પણ એ આકાશવાણીએ સ્પષ્ટ એમને કહ્યું કે ન કહ્યું કે કયું સત્કર્મ કરો? આકાશવાણીએ શું કહ્યું? સત્કર્મ કરો, અને સત્કર્મ એ તમને કોઈ સંત બતાવશે, કોઈ ગુરુજનનો આશ્રય લો, એ તમને બતાવશે કે કયું સત્કર્મ કરો. પછી ગુરુજનોને કોણ બતાવશે પૂછવા લાગ્યા. પૂછતા આ બદ્રિકાવનમાં આવી ગયા. હવે આ નારદજી આ સનત કુમારોને પૂછ્યું કે હવે આપ જ બતાવો કે હું કયું સત્કર્મ કરું. દેખીએ, એ કથા બડા સુંદર ઉપદેશ અમે દે રહી છે. હમ સબ, આપણે બધા કંઈ ના કંઈ સત્કર્મ કરતા હોઈએ, પરંતુ આપણા મનના માનેલું એ સત્કર્મ છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે? આપણું કયું કર્મ સત્કર્મ છે, અસત્કર્મ છે એનો નિર્ણય કોણ કરે? કે એ નિર્ણય કરશે ગુરુજન, સંત. સત્કર્મ કોને કહેવાય? આ તમે લખી લેજો, યાદ રાખી લેજો કે જેમ સંતની જેમાં સંમતિ હોય, શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય એને સત્કર્મ કહેવાય. શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય, ગુરુની જેમાં સંમતિ હોય એ સત્કર્મ છે. ઘણા લોકો, હા જે અમે હમણાં બ્રજમાં જઈ આવ્યા, પરિક્રમા દઈ આવ્યા, હવે તું પરિક્રમા દઈને આવ્યો, તું માને છે કે તે સત્કર્મ કર્યું. પણ એ હોઈ શકે તમે ચક્કર કાઢીને, એ ચક્કર કરીને આવ્યા, એ સત્કર્મ ન પણ હોય. કારણ કે શું તે જતા પહેલાં ગુરુજનોનું એમને નિવેદન કર્યું, એની આજ્ઞા લીધી? જો તમે આજ્ઞા નથી લીધી તો પછી એ સત્કર્મ નથી. આજે ઘણા લોકો પોતાના મનમાં આવે એમ કરતા હોય, કહીએ અમારી સાથે ચાલતો એ ન જાય, એકલો એકલો ફરીને આવશે, પછી બેઠકજીમાં જશે ને ત્યાં કરશે, ને અહીંયા જે સામે બિરાજે છે પ્રગટ સ્વરૂપ જે આજ્ઞા કરે છે એની વાત ન માને, અને ત્યાં પછી ઝારીજી ભરવા જશે ને ત્યાં ઉપરના ધોતી ધરાવશે ને ઓલું કરશે, અને પછી કે હમણાં જ સત હમણાં અમે પરિક્રમા દઈને આવ્યા ને બ્રજમાં જઈને આવ્યા ને 10 દિવસ ફરીને આવ્યા ને હમણાં જ અમે પૂનમ, હવે તો ઘણા લોકો પૂનમ ભરવા જાય નાથ દ્વારા, પૂનમ ભરીને આવ્યા કે મારે તો દર પૂનમનો નિયમ. અરે પણ એ વાત તો ઠીક, પણ આ તને કીધું કોણે? કોની આજ્ઞાથી આપણે કરીએ છીએ? ના પણ કોઈ ચાલે છે, પ્રવાહ ચાલે છે તો કરતા જાય છે. ગુરુજનો પછી દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, એની કંઈ આજ્ઞા લીધી નહીં, સંતની સંમતિ થઈ નહીં, તો પછી એ સત્કર્મ ક્યાં છે? આ ભાગવત આ કથા આપણને શિક્ષા આપે છે કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય, ગુરુની જેમાં સંમતિ હોય એ સત્કર્મ છે. આ બેમાંથી એક પણ ન હોય તો એ સત્કર્મ નથી. પછી તમે કેટલી પરિક્રમા કરો, કેટલા ચક્કર કાપો, એ તમે માનો છો કે મેં કર્યું, એ વાસ્તવિકમાં એ સત્કર્મ નથી. એટલે અહીંયા કહ્યું કે સંતનો આશ્રય લો. અને હવે સનત કુમારોને કહ્યું કે આપ બતાવો કે હું શું કરું. હવે નારદજીની અંદર રહેલી પરોપકારની ભાવના અમને જાણી
ને સનત કુમારો કહે છે કે શાસ્ત્રોમાં જ્ઞાન યજ્ઞને સત્કર્મ કહેવામાં આવ્યું છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગૈ બુધૈહી શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીત શુકાદિભિ. ક્યાં સમયમાં શ્રીમદ ભાગવતથી મોટું બીજું કોઈ સત્કર્મ નથી. આપ એમ કરો, ભાગવતનું પારાયણ કરો અને ભાગવત કથાના માધ્યમથી ભક્તિના દુઃખ દૂર થશે. નારદજી કહે છે કે મેં વેદ ઉપનિષદોના મંત્રનું ઉચ્ચારણ કર્યું એ જાગૃત ન થયા, ભાગવતના શ્લોકોથી થશે. તો કે હા, સનત કુમારો કહે છે આવો પ્રશ્ન આપ પૂછી રહ્યા છો. જે ભાગવતની પ્રેરણા આપે જ વ્યાસજીને કરી, જે ભાગવત આપના દ્વારા જ આ જગતમાં આવ્યું, આપ એક નિમિત્ત બન્યા છો એમાં પણ, અને આપ એ ભાગવતમાં આવી સંશય લાવો છો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ મિત દ્રવ સંયુતમ. આ તો વેદ રૂપી કલ્પ વૃક્ષનો ગલિતમ ફલ છે, વેદોનો પણ સાર છે. ચોક્કસ આપ દ્રઢ ભાવ સાથે ભાગવતનો સંકલ્પ લો, એનાથી ભક્તિનો દુઃખ દૂર થશે. સનત કુમારોએ ભાગવતની પ્રેરણા કરી. નારદજી કહે છે કે આપ જ ભાગવતનું પારાયણ કરો, આપ જ કથાનું શ્રવણ કરાવો. અને હવે સનત કુમારો કથા કરવા માટે તૈયાર થયા. દિવ્ય આસન સિંહાસન સિદ્ધ થયું, વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો અને દૂર દૂર બધાને આમંત્રણ આપવામાં આવ્યું કે સનત કુમારો કથા કરવાના છે. અને નારદજી એના મુખ્ય પ્રધાન શ્રોતા છે. સનત કુમારો ગાદી પર બિરાજ્યા, કથાનો પ્રારંભ સનત કુમારો કરી રહ્યા છે, ભાગવતના મહિમાનું વર્ણન કર્યું. સનત કુમારો કહે છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. કે આ ભાગવતનું સદા સેવન કરો, કે આના સેવનથી હરિનો ચિત્તમાં આવિર્ભાવ થશે. સનત કુમારો કહે છે કે અશ્વમેઘ સહસ્રાઈ વાજપેય શતાનિચ શુકશાસ્ત્ર કથાયાંશ્ચ કલામ નારહતિ ષોડશીમ. જે ફલ અશ્વમેઘ વાજપેય યજ્ઞ આદિ કરવાથી પણ નથી મળતું, એ ફલ ભાગવત કથાના શ્રવણ માત્રથી જીવને મળી જાય છે. શ્રી આચાર્ય ચરણ નિબંધમાં આજ્ઞા કરે છે કે શ્રી ભાગવત મેવાત્ર કેવલમ ચિદ સમાશ્રિતમ ગંગાવત હરિવત ચૈવ શંભુવચ્ચ ફલિષ્યતિ. કે જે જીવ કેવલ અને કેવલ એકમાત્ર શ્રી ભાગવતનો જ આશ્રય રાખે છે, એને ગંગાજીમાં સ્નાન કરવાની પણ આવશ્યકતા નથી, એવું આ શ્રીમદ ભાગવત છે. જ્યાં આ ભાગવતની મહિમાનું વર્ણન કરી રહ્યા છે એ જ સમયમાં કથા મંડપમાં એક આશ્ચર્ય થયો. ભગવદ ગાન કરતી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નામનું કીર્તન કરતી એક ભક્તોનું મંડળ એ કથા મંડપમાં પ્રગટ થઈ ગયું, કીર્તન ગાન કરવા લાગ્યા. આવો આપણે બધા પણ એ ભક્તોના મંડળમાં સામેલ થઈએ, કીર્તન ગાન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. બધા તાલી સાથે જોશથી ગાંધો, હા, તાલી કી સેવા કરતે હુએ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. Thank you.
એક કથા મંડપમાં ભક્તોનું મંડળ પ્રગટ થઈ ગયું. એ કોણ હતા જે કથા મંડપમાં પ્રગટ થયા? બીજા કોઈ નહીં, એ ભક્તિ. અને ભક્તિ પણ એકલી નથી આવી, એના સાથે એના બંને પુત્ર. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમે કરૂપાસહ સા વિરાસે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે નામાનિ મુહુર્વદન. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ પોતાના બંને પુત્રો સાથે એ કથા મંડપમાં પ્રગટ થઈ. અને ભક્તિ એ કથા મંડપમાં એકલી નહીં, પરંતુ જેટલા પણ તીર્થો છે એ બધા તીર્થો શરીર રૂપ ધારણ કરીને એ ભક્તિ સાથે એ કથા મંડપમાં પ્રગટ થયા. જ્યાં ભગવત કથા છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં સમસ્ત તીર્થો, જ્યાં ભાગવત છે ત્યાં સમસ્ત તીર્થો આવીને વાસ કરે છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકૌ વ્રજે તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાણી ભવંતિ તત્ર.